હવે આગળ વાત કરીએ તો દહેગામ તાલુકાના હિલોળ ગામના વડના વૃક્ષ ઉપર પોતાનું ઘર બનાવીને રહેતા 200 જેટલા ચામાચીડિયા આટલી ગરમીમાં ટપોટપ મૃત્યુ પામ્યા. ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં હાલમાં જોરદાર પડતી ગરમીથી માનવ અને પશુઓ પંખીઓ ત્રાહિમામ પોકાળી રહ્યા છે, ત્યારે દહેગામ તાલુકાના હિલોલા ગામમાં આવેલા પરા વિસ્તારમાં એક મોટો વડલાની ઝાડ છે. આ ઝાડ પર વર્ષોથી ચામાચીડિયા ઘર બનાવીને રહેતા હતા, ત્યારે અચાનક ગઈકાલે એક એક થઈને ટપોટપ 200 જેટલા બે દિવસમાં ચામાચીડિયા મૃત બનીને નીચે ઢગલો થયેલો જોવા મળ્યો હતો, જેથી આટલી ગરમીમાં આ ચામાચીડિયાનું મોત થતાં દહેગામના ફાયર બ્રિગેડર સૂર્યસિંહ અને તેમની ટીમ તરત જ ઘટનાસ્થળે પહોંચી જઈને ફાયર બ્રિગેડની મદદથી ઝાડ ઉપર પાણીનો છંટકાવ કરીને અન્ય જીવિત પક્ષીઓને ગરમીમાં રાહત પહોંચાડવામાં કાર્ય કરવામાં આવ્યું છે. પ્રાપ્ત થતી માહિતી મુજબ 45 જેટલી ડિગ્રી ગરમીના હીટ વેવમાં હીટ સ્ટ્રોકની અસરથી પક્ષીઓના મોત થયા હોવાની પ્રાથમિક માહિતી પ્રાપ્ત થવા પામી છે. અને આવા અબોલા જીવો અચાનક મૃત પામતા ખરેખર દુઃખની લાગણી પણ થવા પામી છે. હા, ચામાચીડિયા રાતે વડના વૃક્ષ પર લટકીને રહેતા હતા અને આટલી ગરમીમાં અચાનક મોતને ભેટી પડ્યા છે. અને આજુબાજુના ગ્રામજનો પણ આ બનાવની પગલે પશુપ્રેમીઓ ઘટનાસ્થળે પણ દોડી આવ્યા હતા. અગરસિંહ ચૌહાણ, ZSTV, દહેગામ.